नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज ऑफ कच्छ में आपनु स्वागत छे। आजे 12 ऑगस्ट जोईए आजना समाचार। गुजरातनी प्रथम नगरपालिका बनवानो यश भुज नगरपालिका ने। गटर सफाई माटे अत्यंत आधुनिक मशीनोनो भुज पालिकाए प्रथम उपयोग कर्यो। जुओ अहेवाल। भुज नगरपालिकाए गटरनी समस्या निवारवा माटे अमदावादनी कंपनी ने मासिक 11,71,000 નો કોન્ટ્રાક્ટ આપ્યો છે। આજે વિધિવત આધુનિક મશીનરી દ્વારા કોન્ટ્રાક્ટર દ્વારા કામ શરૂ કરાયું। તે સમયે નગરપતિ ઘનશ્યામ ઠક્કરે કામની શરૂઆત કરાવી। અમદાવાદની એકોડ વોટર ટેન્ક એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડને આ ભુજનો કોન્ટ્રાક્ટ અપાયો છે। આ કંપની 4 કરોડથી વધુ કિંમતના જુદા જુદા મશીનો દ્વારા ગટરની ચેમ્બરો સાફ કરશે અને ગુજરાતમાં પ્રથમ વખત કોઈ નગરપાલિકાએ રીસાયકલ મશીનનો ઉપયોગ શરૂ કર્યો હોય તો ભુજ નગરપાલિકા છે। આ મશીન ખૂબ જ આધુનિક છે અને ગટરનું પાણીને તે મશીન શુદ્ધ કરી તેને ગટર સફાઈ માટે જેટિંગ કરવા વાપરે છે। લાગે છે કે આવનારા સમયમાં ભુજનો ગટરનો પ્રશ્ન ઉકેલાઈ જશે। સમગ્ર બાબતે નગરપતિ ઘનશ્યામ ઠક્કરે વાત કરી। ભુજ નગરપાલિકાના પ્રમુખ થયા પછી ડ્રેનેજની સમસ્યા અવારનવાર વધતી જોઈને એક વિચાર આવ્યો કે આપણે કોઈ ખાનગી કંપની પાસેથી આ ડ્રેનેજનું મેન્ટેનન્સ કરાવીએ તો કેવું, એટલે તજજ્ઞો પાસેથી સલાહ લીધી, મહાનગરપાલિકા પાસેથી પણ સલાહ લીધી। મહાનગરપાલિકા આજની તારીખમાં પોતાનું કામ ઓવેડમના મદદથી ખાનગી પાર્ટી પાસેથી કરાવે છે। તો નગરપાલિકાની એક નવી સિસ્ટમ પ્રમાણે અમે આનું ઓનલાઈન ટેન્ડર બહાર પાડ્યું કે ભુજ નગરપાલિકાની ક્લિનિંગનું કમ્પ્લીટલી કામ કોઈ ખાનગી કંપનીને અમે સોંપી શકીએ। તો અમારી પાસે 3 ટેન્ડર આવ્યા, અમદાવાદ, સુરત અને મુંબઈ। આ 3 પાર્ટીમાંથી અમદાવાદની પાર્ટીનો કંઈક 13 લાખ સમથિંગ, 13,80,000 કે 13,90,000 રૂપિયાનો માસિક ભાવનો ભાવ આવ્યા। એની સાથે નેગોશિએશન કર્યા બાદ 11,71,000 રૂપિયાની અંદર ભુજની તમામ ચેમ્બરો જેટલી પણ વર્ધી આવે એને મેન્ટેન કરવાની, ભુજ નગરપાલિકાના કર્મચારીઓ જે અમારી પાસે છે એના પોતા પાસે કામે રાખવાના અને અમારા જે વાનો છે એને પણ એ ભાડે લેવાના, એવો એક એગ્રીમેન્ટ કર્યો। અને આજે ભુજમાં નવા આધુનિક મશીનોથી આ ડ્રેનેજનું ક્લિનિંગનું કામ ચાલુ થઈ ગયું છે। 2 વર્ષનો ઓવેડમ અમે એની સાથે કર્યું છે। આવનારા દિવસની અંદર મને 100% વિશ્વાસ છે કે ભુજની એક જે જટિલ સમસ્યા હતી કે વારંવાર લાઈન બેસી જાય અને નગરપાલિકા પર જે આર્થિક બર્ડન વધતો હતો એ બર્ડન હવે નહીં વધે, કારણ કે આને આ કામ નગરપાલિકા પોતે 20-21 લાખ રૂપિયામાં કરાવતી હતી, જે હવે નગરપાલિકા 12 લાખ રૂપિયામાં કરશે। નગરપાલિકાની તિજોરીમાં પણ ફાયદો અને ભુજની પ્રજાને પણ ફાયદો થશે, એટલે આવનારા દિવસોની અંદર બંધ હશે ભુજની ગટરની સમસ્યા, તાત્કાલિક હલ થઈ જશે। કર્મચારી અમે એમને જે સોંપશું એનો પગાર પણ એ કંપની કરશે, અમારા જે વાનો છે એને પણ એ ભાડે લેશે અને એનો ભાડો પણ નગરપાલિકાને ચૂકવશે, એટલે દર મહિને એના બિલમાંથી અમે એનો ભાડો કાપી લેશું। સૌથી વધારે મહત્ત્વની વસ્તુ એ છે કે દર વર્ષે નગરપાલિકાને સુપર સર્કર મશીન ભાડે રાખવું પડતું, જેનો 1 કલાકનો ભાડો 63,000 રૂપિયા હતો। એ 63,000થી આ મશીન 1.5 મહિનો અમને મેઇન લાઇનમાં ચલાવવું પડતું, કારણ કે ગારા કાઢવા પડે, જો ગારા ન કાઢીએ તો લાઇન બેસી જાય। એ મશીન પણ આ કંપની અમને પ્રોવાઈડ કરશે 11,71,000માં અને દર મહિને ભુજની જે મેઇન લાઇનો છે એમાં સુપર સર્કર મશીનથી પણ આ કંપનીને સફાઈ કરવાની રહેશે। 100% મને વિશ્વાસ છે, વિશ્વાસ એટલા માટે છે કે ઈમાનદારીપૂર્વક નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરી રહ્યા છીએ અને ઈમાનદારીને નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરવાના સાથે હંમેશા કુદરત રહે છે અને કુદરત એને સાથ આપે છે। ગટર સફાઈનું કામ રાખનાર કંપનીના અધિકારી અમિતભાઈએ વાત કરી। એકોર્ડ વોટર ટેક એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ નવી મુંબઈનું અમારી એજન્સી છે। અમને ભુજ નગરપાલિકા ખાતે ઓપરેશન મેન્ટેનન્સ, ગટરને ઓપરેશન મેન્ટેનન્સ માટેનો કોન્ટ્રાક્ટ મળેલો છે। અમારી પાસે સુપરસકર મશીન છે અને ગુજરાતની નગરપાલિકામાં ફર્સ્ટ ટાઈમ રીસાયકલર મશીન ઇન્ટ્રોડ્યુસ કરેલું છે, જે ગટરનું ગંદુ પાણી સક્શન કરીને એ જ પાણી ફિલ્ટર કરીને જેટિંગ માટે યુઝ કરે છે, તો ક્લિયર વોટરનો બચાવ થાય છે અને પ્લસ એનાથી જવા આવવાનો ટાઈમિંગ, પાણીની બચત વધી જાય છે, પાણીની બચત વધે છે અને પ્લસ એમાં જવા આવવાનો ટાઈમિંગ ઘણો ઓછો થઈ જાય છે અને ફ્લશિંગમાં એમાં યુઝ કરીએ છીએ, એટલે વર્કિંગ અવર્સ એના લીધે ઘણા સારા મળી રહે છે। અમારી પાસે હાઈડીપ સક્શન મશીન અને સુપર સકર મશીન છે, એ મેઇનહોલમાં લગભગ 35 ફૂટ નીચેથી ઘન કચરો સિલ્ટ બધો ખેંચી અને ડમ્પ ટેન્કમાં જવા દેશે અને ડમ્પિંગ સાઇટ ઉપર એ નાખવા, અને પ્લસ પાવરફુલ જેટિંગ મશીન ને એ બધું છે અમારે। બધા મશીનરીની અલગ અલગ કોટ્સ છે, ટોટલ 5-1 કરોડની આસપાસ, 4.5 કરોડની આસપાસની મશીનરી છે અમારી પાસે, પ્લસ અમે એક ડિસિલ્ટિંગ
છોટાથી પણ નવું ભુજ નગરપાલિકા માટે બનાવેલું છે, એ ગલીમાં અંદર જઈને સિલ્ટ ને એ બધું ખેંચીને ડમ્પ કરશે એ નવું રિક્ષા પણ અમે ભુજ નગરપાલિકાને. અત્યારે અમારે ચાલે છે નવી મુંબઈ મહાનગરપાલિકા MCG મુંબઈ નગરપાલિકા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગાંધીનગરમાં RMB ડિપાર્ટમેન્ટમાં અમારે કામ ચાલે છે. અચ્છા, ખાસ કરીને તમે અત્યારે શરૂઆતનો ઉત્સાહ છે ભુજની સફાઈ માટે, પછી તમે નીકળી જશો તો તમે કોઈને પેટા કામ આપીને ચાલે જશો તો ફરી ભુજની હાલત ખરાબ થશે? નથી એવું, અમે કોઈ પણ જગ્યાએ પેટા કોન્ટ્રાક્ટ નથી આપતા. અમે અમારી સાથે જ, અમારી સ્ટાફ છે વેલ મેન્ટેન, વેલ એજ્યુકેટેડ સ્ટાફ છે અમારો, અને મશીનરી પણ અમારી એટલી પાવરફુલ છે. અમે પેટા કોન્ટ્રાક્ટ નથી આપતા, અમે જાતે જ અહીંયા બધું કરવાનું છે, અમારું એસ્ટાબ્લિશ કરેલું છે. એટલે શરૂઆતનો તમારો ઉત્સાહ હોય કોન્ટ્રાક્ટ રાખવા સમયે, ઓપનિંગ કરવા સમયે, પછી આપણે એના માટે બહુ બેદરકાર બની જતા હોય? નહીં નહીં નહીં, એવું અમારે કંપની વિશે એવું છે નહીં કશું. એ રીતે મુંબઈ, અમદાવાદ, ગાંધીનગર મહાનગરપાલિકામાં ગટર સફાઈ કામ રાખનાર કંપનીએ ભુજમાં આ કોન્ટ્રાક્ટ રાખ્યો છે, જેથી ગુણવત્તાયુક્ત કામ થશે તેવી આશા બંધાઈ છે. મેલેરિયાનું કારણ જમા થયેલા પાણીમાં પેદા થવા વાળા એનોફિલિસ મચ્છર. આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં. માથાનો દુખાવો, શરીરનો દુખાવો, તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મીનો સંપર્ક કરો. ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે. ઈલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે. સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે. દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો.